मारा विद्यार्थी भाई बहनों, धोरण 11 अर्थशास्त्र में अपने प्रकरण 5 आवृत्ति वितरण की विषमता एमां कालपीय अवसंधि रीते दाखला गणी रह्या छे। હવે અહીંયાથી રકમ લીધી છે 5.1 નો દાખલા નંબર 6। આની અંદર તમે ધ્યાનથી જુઓ તો આજની રકમ તમને આપેલી છે। હવે અત્યાર સુધીના દાખલાઓમાં અને એમાં થોડો ફરક છે, એટલે આ રકમ મેં લીધી છે। અત્યાર સુધી શું જોયું, આપણે કોઈમાં અવલોકન આપેલા, અવલોકન અને આવૃત્તિ, પછી એમાંય અવલોકન આવૃત્તિ હોય, એમાંય પાછું મહત્તમ આવૃત્તિ એટલી વધારે અવલોકન નહીં એવી પરિસ્થિતિ, પછી મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ છે। હવે અહીંયા આગળ વર્ગના આવૃત્તિ છે, પણ અહીંયા વર્ગોની વર્ગ લંબાઈ જુદી જુદી, એટલે આવી પરિસ્થિતિમાં પણ શું કરવું પડશે, તો બહુલકથી દાખલો નહીં ગણાય, કારણ કે વર્ગ લંબાઈ અસમાન, એટલે આવી રીતના અસમાન આવૃત્તિ વિતરણ હોય, અસમાન વર્ગ લંબાઈ વાળું, તો એવી પરિસ્થિતિમાં પણ મધ્ય અને મધ્ય શાંતો પેલાની જેમ fx² ને બધું સેમ એવું જ કરવાનું છે, પણ આ એક શું છે કે વર્ગ લંબાઈ જુદી જુદી છે, એટલે તમને થોડો ગુજવાળો ના રહે, એટલે અને પ્રેક્ટિસ થઈ જાય, એટલે આ એક દાખલો એ બાકી તો આની અગાઉ જે પ્રમાણે કોષ્ટક હતું એ જ પ્રમાણેનું છે, પણ એ મિશ્રમાં બરાબર અને આ અસમાન વર્ગ લંબાઈ, એટલે આ પ્રેક્ટિસ રૂપે જ બરાબર, બાકી તો બધું સરખું થશે, થોડુંક જ ફેર પડવાનું। હવે અહીંયા આગળ અવલોકનો એટલે કે આવૃત્તિનો સરવાળો કરી દઈએ, 10 ને 3 13 ને 7 20 ને 12 32 ને 3 35 એમ 35 છે અમધ્ય કિંમત, કારણ કે આમાં મધ્ય કિંમત પહેલામાં શું હતું કે બધા વર્ગોની વર્ગ લંબાઈ સરખી હોય, અવલોકન હતા તો એનાય અવલોકન લીધા, પછી મધ્ય કિંમત એકની શોધતા અને આપણે બાકીનાની સરખી વર્ગ લંબાઈ, અહીંયા વર્ગ લંબાઈ અલગ અલગ છે એટલે બધાની વર્ગ મધ્ય કિંમત શોધવી પડશે, 0 અને 2 નો સરવાળો 2 વત્તા 2 મારે 0 વત્તા 2 2 ભાગ્યા 2 તો 1 અને મધ્ય કિંમત 1 આવી, 6 ને 2 નો સરવાળો 8 ભાગ્યા 2 4 12 ને 16 નો સરવાળો 18 ભાગ્યા 2 9 20 ને 12 2 નો સરવાળો 32 ભાગ્યા 2 તો 16 20 અને 22 નો સરવાળો 42 ભાગ્યા 2 21 42 હવે એફ અને એક્સ નો ગુણાકાર 3 એકા 3 10 6 40 9 7 63 બરાબર 16 અને 12 નો ગુણાકાર તો 16 × 12 કરીએ તો 192 થાય છે 192 ત્યાર પછી 21 અને 3 નો ગુણાકાર 21 42 63 હવે સિગ્મા એફએક્સ મેળવી લઈએ સરવાળો આ બધાનો 3 40 63 3 40 63 192 અને 63 આ બધાનો સરવાળો આપણે કરી દઈએ તો એ સરવાળો સિગ્મા એફએક્સ તરીકે તો 361 થાય, કેટલા 361। હવે fx×x એટલે આ fx અને x નો ગુણાકાર 3 એકા 3 40 અને 4 નો ગુણાકાર 40 6 160 ત્યાર પછી 63 અને 9 નો ગુણાકાર 63 અને 9 એ બે નો ગુણાકાર કરીશું તો 567 પછી 192 × 16 કરશો તો 3072 થશે ત્યાર પછી 63 અને 21 નો ગુણાકાર કરશો તો એ ગુણાકાર 1323 થશે આ બધાનો સરવાળો આપણે કરીશું તો સિગ્મા એફ એક્સ સ્ક્વેર
ત્રણ વત્તા સાઈઠ વત્તા પાંચસો સડસઠ વત્તા ત્રણ હજાર બોતેર અને તેરસો ત્રેવીસ એ બધાનો સરવાળો કરીએ બરાબર તો એ થાય છે પાંચ હજાર એકસો ને પચીસ પાંચ હજાર એકસો ને પચીસ હવે સંચય આવૃત્તિ તો પહેલામાં આવૃત્તિ ત્રણ હતી તો એની અગાઉ જીરો જીરો વત્તા ત્રણ તો ત્રણ ત્રણ વત્તા દસ તેર સાત વીસ બાર બત્રીસ અને ત્રણ પાંત્રીસ આ રીતે મેળવી લીધું હવે એક્સ બાર તો સિગ્મા એફ એક્સ અપોન એન તો સિગ્મા એફ એક્સ આવ્યા ત્રણસો એકસઠ અને એન છે પાંત્રીસ એટલે એક્સ બાર ત્રણસો એકસઠ ને પાંત્રીસ વડે ભાગવાના કેટલા ત્રણસો એકસઠ ભાગ્યા પાંત્રીસ ત્રણસો એકસઠ ભાગ્યા પાંત્રીસ તો એ ભાગાકાર કરીશું તો દસ પોઈન્ટ એકત્રીસ દસ પોઈન્ટ એકત્રીસ શું લખાશે તો અહીંયા આગળ ઋણનો વપરાશ હજાર ઘાસડીમાં આપ્યો છે એટલે હજાર બરાબર આ રીતે એક્સ બાર મળી ગયો હવે એના ઉપરથી આપણે મધ્યસ્થ વર્ગ અહીંયા એ મેળવી લઈએ અને મધ્યસ્થ એની બાજુ ગણીશું મધ્યસ્થ વર્ગ બરાબર એન બાય ટુ માં અવલોકનનો વર્ગ તો પાંત્રીસ ભાગ્યા બે માં અવલોકન નો વર્ગ સત્તર પોઈન્ટ પાંચ માં અવલોકન નો વર્ગ હવે સત્તર પોઈન્ટ પાંચ માં અવલોકન નો વર્ગ એ જોઈએ તો અહીંયા આગળ આપણા આમાં આવી જશે બરાબર સત્તર પોઈન્ટ પાંચ આમાં એટલે તેથી વધારે એટલે આપણો આ વર્ગ બરાબર એ શું થશે મધ્યનો વર્ગ આમાં સમય જશે સત્તર પોઈન્ટ પાંચ તેથી વધારે એટલે આ વર્ગ નક્કી થયો હવે એના ઉપરથી આપણે જો એન બાય ટુ એન વર્ગ કયો થયો તો છ થી બાર વર્ગ છ થી બાર હવે એના માટે અહીંયા આગળ તમે જો નિવારક વર્ગ બહુ છે એટલે અહીંયા આગળ અનિવારક વર્ગ તો શું થાય શૂન્ય પોઈન્ટ પાંચ બાદ કરવા પડે પરંતુ આ તો એની એક અધસીમા એક એનું અધસીમા બિંદુ બનશે આમાં બરાબર એટલે એલ આપણો ગણાશે છ સી એલ આપણા આપેલા વર્ગની આગળના વર્ગની જે મધ્યસ્થ વર્ગ થયો એની આગળના વર્ગની સંચયી આવૃત્તિ સી એલ તરીકે તે લેવાશે અને એક વર્ગની આવૃત્તિ એફ તરીકે લેવાશે એફ બરાબર કેટલા લેવાશે સાત અને આ જ વર્ગની સી તો મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ લેવાની જો આટલો થોડો ફેર થશે પેલામાં તમે બધાની એક સરખી વર્ગ લંબાઈ એટલે ગુણ ના થાય પણ આમાં જો દરેક વર્ગોની વર્ગ લંબાઈ સરખી નથી આમાં બે આમાં ચાર આમાં છ છે બરાબર એટલે સી આમાં છ આવશે બરાબર જો તમારે મધ્યસ્થ વર્ગ આ દાખલો લેવા પાછળનું કારણ કારણ કે સી ની કિંમતમાં મોટા ભાગના ગુણ કરે છે બરાબર આમાં જો બે વર્ગ લંબાઈ છે એટલે એમ જ સમજી લે પણ અહીંયા વર્ગોની વર્ગ લંબાઈ જુદી જુદી છે અને આ કિંમત ખોટી કરે એટલે મધ્યસ્થ ખોટો પડે મધ્યસ્થ ખોટો પડે એટલે આગળનું બધું ખોટું પડે બરાબર એટલે આમાં ખાસ કાળજી રાખવાની તો જો તમારે અહીંયા આગળ મધ્યસ્થ વર્ગ આવ્યો હોત તો એની વર્ગ લંબાઈ સી ચાર લેવા આવ્યો હોત તો બાર થી વીસ એટલે આઠ લેવા બરાબર એટલે આખા ધ્યાન રાખજો સી બરાબર કેટલા લેવાના જે છ હવે એમ શોધીએ એમ તો એલ પ્લસ એમ ભાગ્યા બે ઓછા સી એમ અપોન એફ ગુણ્યા સી હવે આપણી પાસે એલ આપણે મેળવ્યો સત્તર પોઈન્ટ પાંચ તો અહીંયા એલ ની કિંમત મૂકીશું સત્તર પોઈન્ટ પાંચ
n ભાગ્યા 2 અરે n n અધસીમા બિંદુ અધસીમા બિંદુ છે 6 બરાબર હવે n / 2 છે 17.5 તો 17.5 ઓછા cf 13 અને f છે f આપણો 7 અને c 6 આખા ધ્યાન રાખજો એટલે 6 17.5 માંથી 13 બાદ કરીએ એટલે 4.5 આવશે 4.5 એને આ 6 જોડે ગુણી કાઢીશું અને છેદમાં 7 એટલે આપણી પાસે 6 4.5 અને 6 નો ગુણાકાર કરીએ તો 27 આવશે 27 ભાગ્યા 7 અને 6 ની અંદર 27 અને 7 નો ભાગાકાર ઉમેરી લીધો તો 27 ભાગ્યા 7 તો 3.86 આવે વાબ્યાનો સરવાળો કરીશું એટલે મધ્યસ્થની કિંમત મળી જશે 6 અને 3 9.86 બરાબર તો એ પાસે જે એકમ માફી છે એ રીતે લખીશું તો 11 બરાબર 11 માસડી એ રીતે આપ્યું હતું હવે s સુધી કાઢીએ વર્ગમૂળમાં સિગ્મા fx સ્ક્વેર અપોન n ઓછા x બાર n નો વર્ગ સિગ્મા fx સ્ક્વેર 5125 n n આવ્યો 35 ઓછા x બાર આપણો મળ્યો મધ્ય 10.31 એનો વર્ગ 10.31 એનો વર્ગ કરવો પડશે પહેલા ભાગાકાર કરીએ 5125 ભાગ્યા 35 તો એ ભાગાકાર 146.43 આવે ઓછા 10.31 નો વર્ગ હવે 146.43 ઓછા 10.31 નો વર્ગ કરીએ તો 106.30 આવે હવે 146.43 માંથી 106.30 બાદ કરીએ તો 40.13 આવે 40.13 અને એનું વર્ગમૂળ આપણે 6.33 હજાર 6.33 બરાબર એસ હજાર બરાબર એટલે આ રીતે લખી દેશો એસ હવે રહ્યું આપણે એસ કે એટલે વિષમતા અને વિષમતા તો વિષમતા એસ કે અને વિષમતા આની અગાઉ કરાયું છે એટલે એટલું કામ તમારે પૂરું કરવા બરાબર કારણ વિષમતા અને વિષમતા આગળ આવી ગયા છે એટલે તમારે એવું સૂત્ર પણ એનું એક છે બરાબર એટલે એસ કે એ કામ તમને સોંપું છું એસ કે એસ કે નું સૂત્ર શું થશે 3 × x̄ − n અને જે તો એસ કે અપોન એસ આ રીતે પૂર્ણ કરજો અગાઉના દાખલા પ્રમાણે બરાબર આ જે જરૂરી કિંમતો શોધી આપી વા બે એટલે તમારું આકૃતિ વિતરણ નો જવાબ બરાબર એ પ્લસમાં આવશે પ્લસમાં ધનમાં એટલે ધનની સંખ્યા એટલે આ તમે શોધી કાઢ્યો આ સૂત્ર પ્રમાણે એસ કે અને જે આગળ આની આગળના દાખલામાં આપણે ગણાયું છે એનું એક છે એ પ્રમાણે એટલે એટલું કામ તમને સોંપું જે અલગ પડતું હતું એ મેં તમને અહીંયા દર્શાવી દીધું અને આ જે જરૂર હતું આમ તો ખરેખર આ કોણ આગળ આવી ગયું હતું પણ આમાં તમે ભૂલ ના કરો એટલે એ વસ્તુ બાકી આ તમે આગળ શીખી જ ગયા છો એટલે એ છતાંય મેં ગણાયું પણ આટલું તમે પૂરું કરો થેન્ક યુ અને સ્વાધ્યાય પણ આ સ્વાધ્યાય પણ પૂરું કરજો કારણ કે બાકી દાખલા છે જે આના જેવા મળતા આવતા છે અને આની અગાઉ ગણાયેલા દાખલા પ્રમાણે છે
એટલે સ્વાધ્યાય 5.1 પૂરું કરજો અને સ્વાધ્યાય 5 માં પણ કાલ પિયર્સનની રીતના દાખલા પણ પૂરા કરજો. સ્વાધ્યાય 5 માં પણ આપેલા છે એટલે એ બધા દાખલા હવે સ્વાધ્યાય 5 એટલે 5.1 5.2 જે કે સ્વાધ્યાય હોય એના જ દાખલા આવતા હોય એટલે કાલ પિયર્સનની રીતના દાખલા જેટલા છે એ બધા જ પ્રકારના મેં અલગ અલગ પ્રકારના આવૃત્તિ વિતરણ ના મેં ગણાવ્યા બરાબર બધી જ પ્રકારના એટલે આ કાલ પિયર્સનની રીત આપણી અહીંયા પૂરી થાય છે એટલે 5.1 અને સ્વાધ્યાય 5 માંથી કાલ પિયર્સનની રીતના દાખલા પૂરા કરજો. થેન્ક યુ.